ઓહો, યાદ આવ્યું, હું પાણી એકમ ત્રણ પછી આજે મળી રહ્યા છીએ. કેમ છો? ત્યાં જુઓ, એક બગીચો છે. ચલો જરાય બગીચાની મુલાકાત કરીએ. અહીં મારી કાકા છોડને પાણી આપી રહ્યા છે. જુઓ આ બગીચામાં ફૂલો કેવા હસી રહ્યા છે. પણ આ શું? રસ્તા કિનારે જે ફૂલો છે એ તો મુરઝાઈ ગયા છે. શું તમને ખબર છે આવું કેમ થયું હશે? આ ફૂલોને પાણી આપવા વાળું કોઈ નથી, તે વરસાદની રાહ જોઈ રહ્યા છે. એવી જ રીતે રસ્તાની કિનારે તમે જે વૃક્ષ જુઓ છો તેને પણ પાણી નથી મળતું, એ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. એક સરસ વાત કહું, આજે વરસાદ આવવાનો છે, તેથી તેઓ ખૂબ જ ખુશ થશે. સારું બાળકો, હવે કહો, પ્રાણીઓ ક્યાંથી પાણી પીવે છે? જંગલના પ્રાણીઓ તો નદી અથવા તળાવના પાણીથી પોતાની તરસ છીપાવી દે છે. અહીંયા પણ વરસાદ ખૂબ જ અગત્યનો છે, કેમ કે વરસાદથી જ તો તળાવ અને સરોવર ભરાય છે. શહેરી વિસ્તારના પ્રાણીઓને નદી અને તળાવ નથી મળતું, જે ખાડા જેવી અન્ય જગ્યાઓથી પાણી પીવે છે. શું તમે ધ્યાન આપ્યું છે તમારી આસપાસ કૂતરા, બિલાડી અને ચકલી ક્યાંથી પાણી પીવે છે? કેવું સારું હોત જો આપણે આપણા ઘરની બહાર એક વાસણમાં પાણી ભરીને મૂકી રાખીએ, જેનાથી પક્ષીઓ અને પ્રાણીઓ આરામથી પાણી પી શકે. અરે વાહ, વરસાદ ચાલુ થઈ ગયો. જુઓ કેટલું મજાનું દ્રશ્ય છે. આકાશ તરફ જોઈએ. જ્યારે વરસાદ આવે ત્યારે આકાશમાં ઘણા ફેરફાર જોવા મળે છે. આકાશ વાદળોથી ઢંકાઈ જાય છે. જ્યારે વાદળ વરસવાના હોય છે ત્યારે વાદળો કાળા થઈ જાય છે. અમુક સમયે ભારે વરસાદની સાથે સાથે આકાશમાંથી વીજળી પણ કડકે છે, અને જો વરસાદની સાથે સાથે સૂરજ પણ આવી જાય તો આકાશમાં ઇન્દ્રધનુષ બની જાય છે. વરસાદ આવે ત્યારે ઝાડ, છોડ અને પ્રાણીઓ તો ખુશ થાય જ છે, પરંતુ તમે વિચારી શકો છો બીજું કોણ ખુશ થાય છે? ખેડૂતો. ઘણા બધા ખેડૂતોનો પાક વરસાદ પર આધારિત હોય છે, પરંતુ અમુક સમયે વરસાદથી મુસીબત પણ ઊભી થાય છે. શું તમે વિચારી શકો છો કેવી રીતે? ખેડૂતોનું જ વિચારો. બાળકો, જો જરૂરિયાતથી વધારે વરસાદ આવી જાય તો પાક નિષ્ફળ થઈ જાય છે. વરસાદથી કાચા મકાનોને નુકસાન થાય છે. શહેરોમાં જે માણસો રસ્તા પર રહે છે એમને તો ખૂબ જ પરેશાની થાય છે. રસ્તાઓ પર ટ્રાફિક થઈ જાય છે અને ખાડા પણ ભરાઈ જાય છે. ચલો બાળકો, હવે વરસાદ બંધ થઈ ગયો. ત્યાં જુઓ, રાધા અને રવિ કાગળની નાવ લઈને બહાર આવી ગયા છે. શું તમને કાગળની નાવ બનાવતા આવડે છે? અને હા, તો જરૂરથી કાગળની નાવ બનાવીને વરસાદના પાણીમાં તરાવજો અને આજની વાતને યાદ કરજો. આજે આપણે શીખ્યા કે ઝાડ, છોડ અને પ્રાણીઓ માટે વરસાદ કેટલો જરૂરી છે. આપણે એ પણ જાણ્યું કે ખેડૂતો વરસાદ પર જ આધારિત હોય છે. વરસાદ આવે ત્યારે આકાશમાં ઘણા બધા ફેરફાર જોવા મળે છે. વાદળોની સાથે સાથે વીજળી અને ઇન્દ્રધનુષ પણ જોવા મળે છે. વરસાદથી અમુક મુસીબતો પણ ઊભી થાય છે. બાળકોએ ધ્યાન રાખવું જોઈએ કે વરસાદમાં પલળવું નહીં, જેનાથી બીમારી ન થાય. ચલો બાળકો, હું જઉં છું. બાય બાય.